નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ અગિયારના સમાજશાસ્ત્ર વિષયના દ્વિતીય સામાયિક પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના સેક્શન નંબર એનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તેમાં જોઈએ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક ઓગણપચાસી ત્રેપન સુધીના પાંચ પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો તો તેમાં સૌપ્રથમ છે ઓગણપચાસ પ્રશ્ન સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો તો તેમાં લક્ષો સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે જેને સામાજિક વ્યવસ્થા કહે છે તેમાં છે સામાજિક વ્યવસ્થાનો અર્થ તો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં છે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા તો તેના વિશે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં છે સામાજિક વ્યવસ્થાના લક્ષણો સમાજશાસ્ત્રી ટાર્કોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાના લક્ષણો નીચે પ્રમાણે આપ્યા છે તેમાં પહેલું છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન તો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં બીજું છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા તો તેના વિશે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્રીજું છે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન ત્યારબાદ તેમાં પચાસમો પ્રશ્ન છે જમીન પ્રદૂષણની સમજૂતી આપો તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં એકાઉન્ટનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ તો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં બાવનમો પ્રશ્ન છે જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિના લક્ષણો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મુજબ જ્ઞાતિના લક્ષણોમાં છે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન તો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં બીજું છે કોટિક્રમ તો તેના વિશે પણ તમે જોઈ શકો છો સ્ક્રીન પર ત્યારબાદ તેમાં ત્રીજું છે ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો તો તેના વિશે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મુજબ આપણે લખવાનું રહેશે ત્યારબાદ તેમાં ચોથું છે વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓને વિશેષ તારીખો ત્યારબાદ તેમાં પાંચમું છે વ્યવસાયની પસંદગી પર અંકુશ તો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો છઠ્ઠું છે પ્રતિબંધો ત્યારબાદ જોઈએ પ્રશ્ન સામાજિક સંશોધનના સોપાનો ચર્ચો તો તેમાં લખશું સમાજશાસ્ત્ર સમાજની વિવિધ પરિસ્થિતિ કે ઘટનાઓ માટે ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે તેમાં છે સામાજિક સંશોધનના સોપાનો તો તેના વિશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમાં પહેલું છે સંશોધન વિષયની પસંદગી બીજું છે સંશોધન આયોજન તેમાં ત્રીજું છે ઉપકલ્પનાનું નિર્માણ ત્યારબાદ તેમાં ચોથું છે માહિતી એકત્રિકરણની પ્રયુક્તિની પાંચમું છે માહિતીનું એકત્રીકરણ છઠ્ઠું છે માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ ત્યારબાદ તેમાં સાતમું છે સંશોધનના તારણો અને સામાયનિકરણ એટલે કે સંશોધન અહેવાલ તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો